હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ વેબ ક્લાસ વિદ્યાર્થી મિત્રો આપણે એક નવી વિડીયો સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ જેમાં આપણે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો તમામ વિષયના વિષય વાઈઝ મૂકીશું અત્યારે આપણે શરૂ કરીશું સૌથી પહેલાં સામાન્ય વિજ્ઞાનના અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોની વિડીયો સિરીઝ જેમાં અત્યારે આપણે એપિસોડ નંબર વન જોઈશું જેમાં પ્રશ્ન નંબર એકથી પચીસ અને ખાસ કરીને એક્ઝામ વાઇઝ આપણે ચાલીશું એટલે આજના વિડીયોમાં આપણે જોઈશું જીપીએસસી ક્લાસ વન ટુના વર્ષ બે હજાર એકના સામાન્ય વિજ્ઞાનના અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો વિજ્ઞાનના બધા જ ટોપિક આવરી લીધા છે જીવવિજ્ઞાન રસાયણ વિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન અને અવકાશ વિજ્ઞાન એટલે કે સામાન્ય વિજ્ઞાનને લગતા બધા જ ટોપિક અને પરીક્ષાને વર્ષ વર્ષવાઈઝ આપણે જોઈશું કે કેવા કેવા પ્રશ્નો પૂછાય છે તો ચાલો આપણે શરૂ કરીએ આજના વિડીયોમાં જોઈશું ગુજરાત વહીવટી સેવા વર્ગ વન એન્ડ ટુ એટલે કે જીપીએસસી ક્લાસ વન ટુના વર્ષ બે હજાર એકના વર્ષ બે હજાર એકના સામાન્ય વિજ્ઞાનના પૂછાયેલા પ્રશ્ન પ્રશ્ન નંબર એક સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે તો વર્ષ બે હજાર એકમાં સાદા અને સિમ્પલ પ્રશ્નો પૂછાતા હતા તે તમે તમને પણ જાણે છે જેમ જેમ આપણે વર્ષ વાઇઝ આગળ વધતા જઈશું બે હજાર એકથી બે હજાર બાવીસ સુધી પહોંચશું ત્યાં સુધી પ્રશ્નોનું લેવલ તમને સમજાઈ જશે સામાન્ય વિજ્ઞાનમાં કયા લેવલથી કયા લેવલ સુધી અત્યારે પ્રશ્નો પૂછાઈ રહ્યા છે વન વનલાઇનરથી લઈને વિધાનો વિધાનો જોડકાઓ અને કઈ ટાઈપના પ્રશ્નો પૂછાય છે તે બધું જ તમને સમજાઈ જશે પ્રશ્ન નંબર એકનો જવાબ જોઈએ આગળ કે સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે તો જવાબ આવશે સિંહ ગુરુ આગળ આપણે જોઈએ કે વિવિધ ગ્રહોની વિશેષતાઓ ક્લાસ થ્રીની હજી પણ એક્ઝામમાં આવા વન જ પ્રશ્નો પૂછાતા હોય છે સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ આપણે જોયો કે ગુરુ છે તો સૂર્યમંડળનો સૌથી નાનો ગ્રહ બુધ આવશે સૂર્યમંડળનો સૌથી તેજસ્વી ગ્રહ પૂછાય તો આવશે શુક્ર સૂર્યમંડળનો સૌથી સુંદર ગ્રહ પૂસાય તો આવશે શનિ જવાબ સૂર્યમંડળનો વામન ગ્રહ એટલે કે ડ્વાફ પ્લેનેટ તરીકે કયો ગ્રહ ઓળખાય છે તો ખાસ યાદ રાખજો પ્લૂટો ને વામન ગ્રહ એટલે કે ડ્વાફ પ્લેનેટ તરીકે ઓળખાય છે ડ્વાફ પ્લેનેટ એ ઇંગ્લિશ નામ છે પ્રશ્ન નંબર 2 જોઈએ કે ક્યારે સૂર્ય અને ચંદ્ર સૂર્ય અને ચંદ્ર બરાબર સામસામે હોય છે વિદ્યાર્થી મિત્રો તમારે આ બધા જ પ્રશ્નોનો જવાબ એઝ્યુમ કરી લેવાનો છે તમારા મનમાં વિચારી લેવાનો છે ત્યારબાદ આપણે નેક્સ્ટ સ્લાઇડમાં એનો જવાબ જોઈશું તો જવાબ આવશે સી પૂનમના દિવસે સૂર્ય અને ચંદ્ર બરાબર સામ સામે હોય છે પ્રશ્ન નંબર ત્રણ ક્યુ સાધન વિમાનના ઉડ્ડયન દરમિયાન કોકપીટની વાતચીતની નોંધ રાખે છે તો ઓપ્શન છે બ્લેક બોક્સ સ્પેરોમીટર હેરોમીટર કે બેરોમીટર તો જવાબ આવશે એ બ્લેક બોક્સ બ્લેક બોક્સ સાધન વિમાનના ઉડ્ડયન દરમિયાન કોકપીટની વાતચીતની નોંધ રાખે છે અત્યારનો આમ ટ્રેન્ડ મુજબ વિદ્યાર્થી મિત્રો તમને જોવા મળતું છે કે જીપીએસસીના જે ઓનલાઈન પ્રશ્નો ત્યારે પૂછાતા હતા તે હવે ક્લાસ થ્રીની એક્ઝામમાં પૂછાઈ રહ્યા છે પ્રશ્ન નંબર ચાર જોઈએ ભૂકંપની નોંધ ક્યુ સાધન લેશે ટેલિગ્રાફ સિસ્મોગ્રાફ થર્મોમીટર કે કાર્ડિયોગ્રાફ તો જવાબ આવશે ભૂકંપની નોંધ લેતું સાધન સિસ્મોગ્રાફ છે ઓપ્શન બી જવાબ આવશે પ્રશ્ન નંબર પાંચ આમાંનું ક્યુ બ્લડ ગ્રુપ નથી એ પોઝિટિવ બી પોઝિટિવ સી પોઝિટિવ કે એ નેગેટિવ અહીંયા પ્લસ એટલે પોઝિટિવ કહેવાય છે અને માઇનસ એટલે નેગેટિવ કહેવાય છે તો જવાબ આવશે સી સી પોઝિટિવ સી પોઝિટિવ એવા નામનો કોઈ બ્લડ ગ્રુપ નથી ત્યારબાદ આગળ જોઈએ અંધજનો વાંચી શકે તેવી લિપિ કોણે તૈયાર કરી હતી એલેક્ઝાન્ડર બેલ બ્રેઈ લુઈસ એડિસિન કે આઇઝેક પિટમેન્ટ તો જવાબ આવશે બી બ્રેઈ લુઈસ દ્વારા અંધજનો વાંચી શકે તેવી લિપિ તૈયાર કરવામાં આવી હતી જેને બ્રેઇલ લિપિ તરીકે ઓળખવામાં આવે છે આગળ જોઈએ પ્રશ્ન નંબર સાત આલ્બર્ટ આઈન્સ્ટાઈનને શાની શોધ કરી હતી શીતળાની રસી એટમ બોમ્બ સાપેક્ષતાવાદનો સિદ્ધાંત કે ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત તો જવાબ આવશે સી આલ્બર્ટ આઈન્સ્ટાઈને સાપેક્ષતાવાદનો સિદ્ધાંત આપ્યો હતો તમને યાદ હોય તો શીતળાની રસી એડવર્ડ જેનર દ્વારા શોધ કરવામાં આવી છે બોમ્બ ની શોધ ઓટોહન દ્વારા કરવામાં આવેલી છે અને ઉત્ક્રાંતિ વાતનો સિદ્ધાંત ચાર્લ્સ ડાર્વિને આપેલો છે વિદ્યાર્થી મિત્રો આજે હું ઓપ્શન તમને વિડીયોમાં સમજાવું જો તે ઓપ્શન તમારે ઓપ્શનની ડિટેલ ધારો કે ચિતળાની રસીની શોધ એડવર્ડ જેનરે કરેલી છે તો અહીંયા હું તમને આન્સરવાળી સ્લાઇડમાં સોલ્યુશન લખી બધા ઓપ્શનના સોલ્યુશન લખી દઉં જો એવી પીપીટી કે પીડીએફ તમારે જોઈતી હોય તો કમેન્ટ જરૂર કરજો જેથી આપણે નેક્સ્ટ વિડીયોમાં જે આ સોલ્યુશનવાળી પીપીટી હોય છે આ પ્રશ્નની પીપીટી છે અને આ સોલ્યુશનની પીપીટી છે તો આમાં બધા જ ઓપ્શનની શું શું વિશેષતા છે અને તેનું સોલ્યુશન તમને પીપીટીમાં જ મળી રહે ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન નંબર આઠ આમાંથી કઈ દવા મેલેરિયા માટે વપરાય છે પેરાસિટામોલ એનાસિન ક્વિનાઇન કે પેનિસિલિન તો જવાબ આવશે જે ક્વિનાઇન નામની દવા મેલેરિયાના રોગ માટે વપરાય છે જ્યારે પેનિસિલિન એ એલેક્ઝાન્ડર ફ્લેમિંગએ શોધ કરી હતી જે ખાસ યાદ રાખવું આગળ જોઈએ પ્રશ્ન નંબર નવ મેરીનો કયા પ્રાણીની ઓલાદ છે તો જવાબ આવશે સી મેરીનો એ ઘેટુની એક ઘેટાની એક ઓલાદ છે ઘેટાની એક જાતિ છે એમ પણ કહી શકાય પ્રશ્ન નંબર દસ એનિમિયા એટલે કે પાંડુ રોગ કયા તત્વના અભાવે થાય છે કેલ્શિયમ ખાંડ આયોડીન કે લોહ તત્વના અભાવ તો જવાબ આવશે ડી લોહતત્વના અભાવે અભાવથી એનિમિયા એટલે કે પાંડુ રોગ થતો હોય છે પ્રશ્ન નંબર અગિયાર આમાં હૃદય સાથે કઈ બાબત સંગત ધરાવે છે ઇસીજી બીસીજી ટીબી કે ડાયાલિસિસ તો જવાબ આવશે ઈસીજી ઇસીસી ઈસીજી એટલે કે ફોર્મ થાય છે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફી જે હૃદય સાથે સંગત ધરાવે છે જ્યારે બીસીજી સીજી એક રસી છે જે ક્ષયના રોગ સામે રક્ષણ આપે છે ક્ષય એટલે થશે ટીબી ટીબીનું ફૂલ ફોર્મ થશે ટ્યુબર ક્લોસિસ જ્યારે ડાયાલિસિસ એ એક મૂત્રપિંડ એટલે કે કિડનીને લગતી સારવાર છે કે જેનું મૂત્રપિંડ સરખી રીતે વર્ક ન કરતું હોય તેના માટે ડાયાલિસિસની પ્રક્રિયા કરવામાં આવે છે પ્રશ્ન નંબર બાર વજન માપવાનો કમાન કાંટો વિજ્ઞાનના કયા નિયમ પર કામ કરે છે ઓહમનો નિયમ હુંકનો નિયમ ન્યૂટનનો નિયમ કે આર્કીમેડીઝનો નિયમ જવાબ તમે તમારા મનમાં એઝ્યુમ કરી લો આપણે જવાબ જોઈએ આગળ જવાબ આવશે બી હુકનો નિયમ વજન માપવાનો કાંટો વિજ્ઞાનના હુકના નિયમ પર કામ કરે છે પ્રશ્ન નંબર તેર ભારતના વૈજ્ઞાનિક ક્ષેત્રે અપ્સરાનો સંબંધ કોની સાથે છે અપ્સરા એટલે શું છે અપ્સરાનો સંબંધ કોની સાથે છે ઓપ્શન છે કૃત્રિમ ઉગ્રહ મિસાઇલ રિએક્ટર કે રોકેટ તો જવાબ આવશે અણુ રિએક્ટર સી ભારતનું સૌ પ્રથમ અણુ રિએક્ટર આ અપ્સરા છે જેને વીસ જાન્યુઆરી જાન્યુઆરી ઓગણીસો સત્તાવનમાં ત્યારના પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ દ્વારા દેશને અર્પણ કરવામાં આવ્યું હતું ખાસ યાદ રાખજો ભારતનું પ્રથમ અણુ રિએક્ટર અપ્સરા છે જેને વીસ જાન્યુઆરી ઓગણીસો સત્તાવનમાં પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ દ્વારા દેશને અર્પણ કરવામાં આવ્યું હતું પ્રશ્ન નંબર ચૌદ કઈ દવાના અતિસેવનથી જઠરમાં રક્તસ્ત્રાવ થાય અને હૃદય બંધ થાય તેટલી હદે નુકસાન થવાની સંભાવના છે તો જવાબ આવશે ઓપ્શન જોઈ લઈએ પેનિસિલિન ક્લોરોમાઇસેટિન સ્ટેરોઇડ કે ક્વિનાઇન તો ક્વિનાઇન આપણે આગળ જોયા જોઈ ગયા છે કે મેલેરિયાની સારવાર માટે વપરાય છે જવાબ આવશે સી સ્ટેરોઇડ સ્ટેરોઇડ નામની દવાના અતિ સેવનથી જઠરમાંથી રક્તસ્ત્રાવ થાય છે અને હૃદય બંધ થઈ જવાની પણ સંભાવના હોય છે પ્રશ્ન નંબર પંદર ન્યુક્લિયર પાવર એકમમાં ક્યુ બળતણ વપરાય છે કેલ્શિયમ કોલસો સીએનજી કે યુરેનિયમ તો જવાબ આવશે ડી યુરેનિયમ ન્યુક્લિયર પાવર એકમમાં વપરાતું બળતણ છે સીએનજીનું ફૂલ ફોર્મ જોઈએ તો અહીંયા જે સી ઓપ્શન છે સી ઓપ્શન એટલે કે સીએનજી સીએનજીનું ફૂલ ફોર્મ થશે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ ત્યા ત્યારબાદ એલપીજી એલપીજીનું ફૂલ ફોર્મ તમારે કમેન્ટમાં લખવાનું છે સીએનજીમાં મુખ્ય ઘટક હોય છે મિથેન હોય છે જ્યારે એલપીજીમાં મુખ્ય ઘટક કયો હોય છે તે તમારે કમેન્ટ કરવાનું છે બે પ્રશ્નો તમારે કમેન્ટ કરવાના છે એલપીજીનું મુ ફૂલ ફોર્મ શું થશે અને એલપીજીમાં મુખ્ય ઘટક ક્યુ હોય છે સીએનજીનું થશે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ મુખ્ય ઘટક મિથેન હોય છે ત્યારબાદ પ્રશ્ન નંબર સોળ અવાજની તીવ્રતા માપવા માટે કયો અંક વપરાય છે એટલે કે કયો એકમ વપરાય છે રિચ્યુટર ડેસિબલ સેન્ટીગ્રેડ કે હર્ટ્સ તો જવાબ આવશે બી ડેસિબલ એ અવાજની તીવ્રતા માપવા માટેનો એકમ છે આગળ જોઈએ પ્રશ્ન નંબર સત્તર કુટુંબ નિયોજન માટે કઈ બાબત સંબંધ ધરાવે છે કેમોથેરાપી બાયોસ્કોપી લેપ્રોસ્કોપી કે સ્ટેથોસ્કોપી તો જવાબ આવશે સી લેપ્રોસ્કોપી વિદ્યાર્થી મિત્રો તમારે પ્રશ્નોના જે હું જવાબ કહું તે તમારે પ્રશ્ન નંબર લખવાનો છે અને ત્યારબાદ જવાબ લખવાનો છે આપણે અહીંયા જોઈએ કે કુટુંબ નિયોજન માટે કઈ બાબત સંબંધ ધરાવે છે લેપ્રોસ્કોપી તો ઓપ્શન પણ જોઈ લઈએ કેમોથેરાપી અથવા તો કીમોથેરાપી જે કેન્સરની સારવાર માટે વપરાય છે ત્યારબાદ સ્ટેથોસ્કોપી એ હૃદયના સ્પંદન માપવા માટે વપરા થતી એક પ્રક્રિયા છે બાયોસ્કોપી શું છે તે તમારે કમેન્ટ લખવા કમેન્ટ કરવાનું છે કમેન્ટ કઈ રીતે કરવાનું છે સત્તર નંબરનો ક્વેશ્ચન અને બાયોસ્કોપી એટલે શું છે તે તમારે લખવાનું છે ત્યારબાદ જોઈએ અઢાર નંબરનો પ્રશ્ન પાણી ત્યાં બે તત્વોનું બનેલું છે હાઇડ્રોજન અને ઓક્સિજન હાઇડ્રોજન અને નાઇટ્રોજન હાઇડ્રોજન અને કાર્બન ઓક્સિજન અને કાર્બન તો જવાબ આવશે એ હાઇડ્રોજન અને ઓક્સિજન તમે આ અણુસૂત્ર ઘણી જગ્યાએ જોયું હોય છે ટુ એટલે જે પાણીનું અનુસૂત્ર છે પાણી હાઇડ્રોજન અને ઓક્સિજનનું બનેલું છે એચ એટલે કે એચ એટલે કે હાઇડ્રોજન હાઇડ્રોજનના બે અણુઓ અને ઓ એટલે કે ઓક્સિજન ઓક્સિજનનો એક અણુ આ બંનેના સંયોજનથી પાણી બનેલું હોય છે પ્રશ્ન નંબર ઓગણીસ લોહીમાં શર્કરાનું નિયમન કોણ કરે છે થાઇરોઇડ શ્વેતકણ ઇન્સ્યુલિન કે હિમોગ્લોબિન તો જવાબ આવશે સી ઇન્સ્યુલિન લોહીમાં શર્કરાનું નિયમન કરતું કરે છે પ્રશ્ન નંબર વીસ લંબાઈના માપન એકમમાં નીચેનાથી કોણ અસંગત છે એટલે કે લંબાઈનું માપન એકમ નથી મીટર લિટર ફૂટ કે માઇલ તો અહીંયા તમે જોઈ શકો છો સામાન્ય પ્રશ્ન છે મીટર ફૂટ ને માઇલ ત્રણે લંબાઈના માપવાના એકમ છે વધ્યું બી ઓપ્શન લિટર તો તે જવાબ આવશે તે લંબાઈનો એકમ નથી પ્રશ્ન નંબર એકવીસ ન્યુમેનિયાન ન્યુમોનિયાનો રોગ કોની સાથે સંબંધ ધરાવે છે સાંભળી ફેફસા હૃદય કે કિડની તો અહીંયા આવશે જવાબ બી ઓપ્શન ફેફસા રોગ રોગથી ફેફસાને અસર થાય છે એટલે કે રોગ અને તેનાથી પ્રભાવિત અંગ વિશેનો આ પ્રશ્ન છે તો તેના આપણે થોડાક બીજા પણ રોગ અને તેનાથી તેનાથી પ્રભાવિત થતા અંગ વિશે આપણે માહિતી મેળવી લઈએ જેથી જીપીએસસીમાં તો આવો પ્રશ્ન હવે કદાચ ન પૂછાય પણ ક્લાસ થ્રીમાં પૂછાય અથવા તો સુપર ક્લાસ થ્રીમાં પૂછાય તો આપણને આવડવો જોઈએ તો આપણે જોઈએ કે પ્લેગ પ્લેગથી ફેફસાને અસર થાય છે ક્ષય ક્ષય એટલે કે ટીબી ટીબી એટલે ફૂલ ફોર્મ થાય છે ટ્યુબર ક્લોસિસ ટ્યુબર ક્લોસિસ પણ ફેફસાને અસર કરે છે ન્યુમોનિયા જે આપણે પ્રશ્નમાં જોયું જે ફેફસાને અસર કરે છે ધનુર ધનુર શેતા તંત્રને અસર કરે છે ટાઈફોઈડ નામનો રોગ આંતરડાને અસર કરે છે કોલેરા કોલેરા પણ આંતરડાને અસર કરે છે ડિપથેરિયા જે ગળાને રક્તો રોગ છે અને શ્વાસ નળીને અસર કરે છે ઉધરસ તંત્રને અસર કરે છે મરડો મરડો તંત્રને અસર કરતો રોગ છે કોઢ કોઢ એ શેતા તંત્રને અસર કરતો રોગ છે ગોનોરિયા મૂત્રમાર્ગને અસર કરે છે અને સિફિલસ શિષ્ણને અસર કરે છે લાસ્ટવાળા બે રોગ ગોનોરિયા અને સિફિલસ બેક્ટેરિયા દ્વારા થતા જાતિ રોગ છે ખાસ યાદ રાખો ગોનોરિયા અને સિફિલસ જાતિ રોગો છે જોકે અહીંયા જેટલા પણ આ રોગના નામ આપ્યા છે આ બધા જ રોગ બેક્ટેરિયાથી થાય છે અને બેક્ટેરિયાથી થતા બધા જ રોગને યાદ રાખવાની ટ્રીક આપણે આપણી યુટ્યુબ ચેનલમાં મૂકેલ છે આપણી યુટ્યુબ ચેનલમાં મોસ્ટ આઈએમપી જીકે ટ્રીક કરીને એક યુટ્યુબ આપણે યુટ્યુબમાં પ્લે લિસ્ટ છે જેમાં બત્રીસેક જેટલી આપણે જીકે ટ્રીક મૂકેલી છે જેમાં ત્રીસ નંબરની આ જીકે ટ્રીક છે જેમાં આપણે સમજાયેલું છે કે બેક્ટેરિયાથી થતાં રોગ યાદ રાખવાની ટ્રીક શું છે તો આપણે જોઈ લઈએ અત્યારે બેક્ટેરિયાથી થતો રોગ ન્યુમોનિયા વિશે પૂછાણું છે તો આપણે બેક્ટેરિયાથી થતા રોગ જોઈ લઈએ કેમ કે ક્યારેક પ્રશ્નો પૂછાતો હોય છે કે નીચેનાથી કયો રોગ બેક્ટેરિયાથી થાય છે અથવા તો નીચેનાથી કયો રોગ બેક્ટેરિયા અથવા તો વાયરસ અથવા તો ફૂગથી કે પ્રજીવથી થતો નથી અત્યારે ત્રણ ઓપ્શન હોય તે આપણને આવડવા જોઈએ ચારે ચાર ઓપ્શન આવડવા જોઈએ જેથી તમને ખબર પડે કયો બેક્ટેરિયાથી થાય છે ને કયો નથી થતો તો જોઈએ આપણી ટ્રીક બેક્ટેરિયાથી થતાં રોગ યાદ રાખવાની ટ્રીક છે ઓ બેક્ટેરિયાવાળા ટીટા ન્યૂ પકોડી મધ અને સિંગોલા અહીંયા ઓ બેક્ટેરિયાવાળા એટલું યાદ રાખવાનું એટલું એટલા માટે લીધું છે આપણે કે બેક્ટેરિયાથી થતા રોગના નામ છે જે યાદ રહે તો અહીંયા જોઈએ કે ટી ઉપરથી આવશે ટીબી એટલે કે ટ્યુબર ક્લોસીસ ટા પરથી આવશે ટાઈફોઈડ એટલે ટીટા થઈ ગયું ટી ઉપરથી ટીબી ટા પરથી ટાઇફોઇડ ન્યૂ પકોડી ન્યૂ પરથી ન્યુમોનિયા પ પરથી પ્લેગ કો પરથી કોલેરાને કોડ અને ડી પરથી ડેપથેરિયા ડીપ્થેરિયા મધ પરથી જોઈએ તો મધ પરથી મ પરથી મરડો અને ધ પરથી ધનુર અને પરથી કોઈ નથી મિનિંગ સી ગો લાવ સી પરથી સિફિલસ ને ગોનોરિયા અને લાભ લા પરથી નથી ઉપરથી જોઈએ તો ઉધરસ એટલે કે કાળી ખાંસી તો આ હતી આપણી ટ્રીક બેક્ટેરિયાથી થતા રોગ યાદ રાખવાની ટ્રીક ટ્રીક નંબર ત્રીસ જે ટ્રીક છે ઓ બેક્ટેરિયાવાળા ટીટા ન્યૂ પકોડી મધ અને સિંગોલા આવી જ અગત્યની ટ્રીકો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલની પ્લેલિસ્ટમાં જાઓ ત્યાં પ્લે લિસ્ટ મળશે મોસ્ટ આઈએમપી જીકે ટ્રીક એમાં તમને એકથી બત્રીસ જોઈ લો આગળ મુકાતી જશે તે પણ જોતા રહેશો ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ બાવીસ નંબરનો પ્લેગનો રોગ શેનાથી થાય છે છાંચળ માખી મચ્છર કે તીડથી તો જવાબ આવશે એ પ્લેગનો રોગ છાંચળથી થતો રોગ છે વિદ્યાર્થી મિત્રો અમારી સાથે નીચેના માધ્યમો પર તમે જોડાઈ શકો છો અત્યારે તમે યુટ્યુબનો વિડીયો જોવો છો એટલે યુટ્યુબમાં ક્લાસ નામનું આપણું પ્લેટફોર્મ છે ત્યારબાદ ટેલિગ્રામમાં ક્લાસ નામનું આપણું આપણી ટેલિગ્રામ ચેનલ છે અને ગુજરાતી જીકે ટ્રિક્સ નામનું આપણું ડિસ્કશન ગ્રુપ છે કે જેમાં તમે કોઈ પણ માહિતી મંગાવી શકો છો કોઈ પણ માગી શકો છો કોઈ પણ વિદ્યાર્થી સાથે વાતચીત કરી શકો છો અથવા તો કોઈ પણ ડિસ્કશન કરી શકો છો ત્યારબાદ ઇન્સ્ટાગ્રામ પેજ છે જે પણ વેબ ક્લાસ નામથી છે અને વોટ્સએપમાં અમારી સાથે જોડાવા માટે તમે અહીંયા આપેલ નંબર પર હાઈ લખીને મોકલશો એટલે વેબ ક્લાસના જે ગ્રુપ છે તેમાં તમને એડ કરી આપવામાં આવશે મોબાઈલ નંબર છે નેવું તેત્રીસ સાડત્રીસ સોળ સાડત્રીસ ખાસ જોઈ લો નેવું તેત્રી સાડત્રીસ સોળ સાડત્રી તેના પર વોટ્સએપમાં તમે હાઈ કરીને મોકલશો એટલે તમને અમારા ગ્રુપમાં એડ કરી દઈશું તો વિદ્યાર્થી મિત્રો આ હતો એપિસોડ વન અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જીપીએસસી ક્લાસ વન ટુના વર્ષ બે હજાર એકના પ્રશ્નો આગળ ફરી નેક્સ્ટ એપિસોડમાં મળીશું આગળની પરીક્ષાના અને વર્ષ આગળની પરીક્ષાના સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો તેનું સોલ્યુશન અને તેને ઓપ્શનને રિલેટેડ જે માહિતી હોય છે તે અને આઈએમપી ટોપિકનું જે જીકે કે જેવી વિશેષ માહિતી સાથે વિડીયો ગમ્યો હોય તો લાઇક જરૂર કરજો આપણી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો ફરી મળીશું થેન્ક યુ ફોર વોચિંગ